ગુજરાત નશાની હેરાફેરી હેરાફેરીમાં માહેર દંપતી ગાંધીના ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચડાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમાં પણ ચરસ, ગાંજો અને ડ્રગ્સ જેની લત એકવાર લાગી જાય તો યુવાનો તે માર્ગથી પરત નથી ફરી શકતા. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દંપતીને જુઓ. આ દંપતીના કારનામા પણ કંઈક આવા જ છે. આ દંપતી અત્યાર સુધી અનેક યુવાનોને નશાના રવાડે ચઢાવી ચૂક્યું હશે. આ દંપતી કાલુપુર રેલવે સ્ટેશનથી પોલીસના હાથે ઝડપાઈ ગયું છે. શાસ્ત્રી દંપતી શંકા ન જાય તે બાજે દંપતી સાથે સફર, બાળકને પણ રાખતો સાથે. ટીવી સ્ક્રીન પર દેખાતું આ દંપતી નશાની હેરાફેરીમાં માહેર છે. નામ છે રશીદ ખાન પઠાણ અને શહેનાઝ બાનુ. આ દંપતી કાશ્મીરથી ચરસ લાવીને અમદાવાદના યુવાનોને નશાના રવાડે ચઢાવતા હતા. એક રીતે નશાના વેપારને કમાણીનો શોર્ટકટ માનવામાં આવે છે અને આ દંપતીને પણ ટૂંકા સમયમાં રૂપિયા કમાવા હતા, જેથી નશાની હેરાફેરીનો માર્ગ અપનાવ્યો. જોકે તેનો આ માર્ગ લાંબા સમય સુધી ન ચાલ્યો. પકડતા તેની પાસેથી આશરે 6 કિલો જેટલું ચરસ, કે જે આશરે 30 લાખ રૂપિયા જેટલો જથ્થો ગણી શકાય તેટલું ચરસનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબજે કરેલ છે. કાશ્મીરથી મુદ્દા માલ લાવતા હતા, મંગાવતા હતા અને અહીંયા લોકલ પોતે વટવાની અંદર બીબી તળાવ પાસે રહે છે ત્યાં વેચતા હતા. ક્યાંથી લાવતા હતા, કોની પાસેથી લાવતા હતા અને કોને વેચતા હતા તે બાબતે હાલ તપાસનો વિષય છે. રિમાન્ડના મુદ્દાઓ બાકી છે, રિમાન્ડ લેવાની બાકી છે. પોલીસ ગિરફ્તમાં મો છુપાવીને ઉભેલા દંપતી ચરસની હેરાફેરીમાં ઘણા માહેર છે. આરોપી રશીદ ખાન પત્ની અને બાળકોને સાથે રાખતો હતો, જેથી તેના પર કોઈને શંકા ન જાય. આ જ રીતે તે પોલીસની નજરોથી પણ બચી રહ્યો હતો. પણ આ વખતે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે બાઇક પર પત્ની સાથે આવતા રશીદ ખાનને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી 6 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોતાનું એક 3 વર્ષનું બાળક છે તેને તેની પત્નીને પણ સાથે રાખતા કે જેથી પકડાઈ ન જાય. આ ચરસ છે એ ગોળ લાડુના સ્વરૂપમાં રાખેલો હતો, એટલે કદાચ સ્ટેશનમાં કે કોઈ અલગ જગ્યાએ જો કોઈ પૂછે તો તપાસ કરે તો લાડુ છે એવું પણ કહી શકાય. આવી રીતે 6 કિલો જેટલો ચરસ લાવેલો હતો. 6 મહિનાથી કરતો હેરાફેરી. 2017માં નકલી નોટ સાથે ઝડપાયો હતો. 1 વર્ષની ભોગવી ચૂક્યો છે જેલ. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી છેલ્લા 6 મહિનાથી કાશ્મીરથી હરિયાણા માર્ગે ચરસ લાવતો હતો. અમદાવાદના વટવા વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં આરોપી ચરસનો છૂટકમાં વેપાર કરતો હતો. રશીદ ખાન અગાઉ વર્ષ 2017માં અંકલેશ્વરમાં 20,000ની નકલી નોટ સાથે પણ ઝડપાઈ ચૂક્યો છે અને 1 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો છે. અને આ છેલ્લા થોડા સમયથી આ લોકો ધંધો કરતા હતા. અગાઉ આ રશીદ ખાન ડુપ્લિકેટ નોટની અંદર, ફેક કરન્સીની અંદર પણ એરેસ્ટ થયેલો છે. હાલ તો પોલીસે ચરસની હેરાફેરીના આરોપમાં દંપતીને ઝડપી લીધું છે. પણ કાશ્મીરથી આરોપી ચરસ કોની પાસેથી લાવતો હતો તે મામલે પણ વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કેટલા યુવાનો ચરસના માર્ગે ચડી ગયા છે જે વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. વાલીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર બની ગઈ છે કે ક્યાંક તેમના સંતાનો તો નશાને રવાડે નથી ચડ્યા ને. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પચી, VTV ન્યૂઝ, અમદાવાદ.